નમસ્કાર મિત્રો, તમે સાંભળી રહ્યા છો લિવિંગ વિથ ધ હિમાલયન માસ્ટર્સ નો ગુજરાતી અનુવાદ, હિમાલયના સિદ્ધ યોગીઓ સાથે જીવન, જે બુક સ્વામી રામના આધ્યાત્મિક અનુભવો અને તેમના સંસ્મરણો આધારિત લખાયેલી છે. હિમાલયના મહાન ગુરુઓમાંના એક સ્વામી રામ હિમાલયન ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક હતા. ભારતમાં જન્મેલા એવા તેમણે ભારત અને યુરોપ બંનેમાં અભ્યાસ કર્યો છે અને હિમાલયના ગુફા આશ્રમો તથા તિબેટમાં એમની આધ્યાત્મિક તાલીમ પ્રાપ્ત કરી છે. તેમનું સુપ્રસિદ્ધ પુસ્તક લિવિંગ વિથ ધ હિમાલયન માસ્ટર્સ આ વિરલ તજજ્ઞની ઘણી હકીકતો પ્રગટ કરે છે તથા પૂર્વની જીવંત પરંપરા સાથેનું પ્રતિનિધિત્વ પ્રદર્શિત કરે છે. પરિચય. પંડિત રાજમણિ તિગુ નાઈક. 1976 માં શ્રી સ્વામી રામે મને એમની પાંખ હેઠળ લીધો, ત્યારથી તેમની સાથે હું 20 વર્ષ રહ્યો. તેની દરેક મિનિટ એ શીખવાનો સમય હતો. હવે જ્યારે તેઓ એમના ભૌતિક શરીરમાં નથી, ત્યારે હું પાછળ જોઉં છું અને મને ખ્યાલ આવે છે કે તેમણે કેટલી કુનેહપૂર્વક જે ગુરુઓ તેમના પોતાના જીવનના આટલા બધા અંતર્ગત ભાગ હતા, એમની જીવંત હાજરીથી મારા શ્વાસ ભરી દીધા. અવિરત લહેરોમાં તેમણે મારા મન તથા હૃદયને જ્ઞાની પુરુષોના વંશવેલાના નિરંતર જ્ઞાન અને પ્રેમ વડે પોષ્યા. આજે આદર અને આભારવશતા સાથે હું મારી જાતને પૂછું છું કે તેમને મારા ગુરુ તરીકે મેળવ્યા પછી શું મારે હજી કંઈ પ્રાપ્ત કરવાનું રહે છે? મારી જિંદગીનો સૌથી વધુ આશીર્વાદ પામેલો અને સમૃદ્ધ સમયગાળો 1985 હતો, જ્યારે સ્વામીના ફરમાનથી મેં લિવિંગ વિથ ધ હિમાલયન માસ્ટર્સનો હિન્દી મારા વતનની ભાષામાં અનુવાદ કરવાનું શરૂ કર્યું. દરરોજ સાંજે જ્યારે હું તે દિવસનો અનુવાદ સ્વામીજીને દેખાડતો, ત્યારે સ્વામીજી મને તે વાતનો વણ કહેવાયેલો ભાગ કહેતા અને મને તરતમાં જ ખ્યાલ આવ્યો કે તેઓ અનુવાદનો ઉપયોગ મારા માટે તેમણે જેમના વિશે લખ્યું હતું તે જ્ઞાની પુરુષોની આંતરિક જીવનની ઝાંખી કરાવવાના કારણસર તથા એમના ઉપદેશો અંદર ઉતારવા માટે કરતા હતા. દરેક ઘટના એક આશ્ચર્યકારક માહિતી આપતી હતી, જે હું માત્ર સ્વામીજી અને આ પુસ્તક દ્વારા બોલતા ગુરુઓની કૃપાથી આત્મસાત કરી શક્યો. લિવિંગ વિથ ધ હિમાલયન માસ્ટર્સ એ સ્વામીજીના જીવન, તેમની આધ્યાત્મિક મુસાફરી અને જુદી જુદી પરંપરાના ગુરુઓ સાથેના એમના અનુભવોનું મૂર્ત સ્વરૂપ છે. તેઓ એવા પ્રશ્નોને સંબોધે છે જેનો આપણે આપણી જિંદગીમાં ઓછામાં ઓછો એક વખત તો સામનો કરવો જ પડે છે, અને તેમના અનુભવો એટલી સાદી અને પરિમાણ રીતે વહેંચે છે કે આપણો એક ભાગ બની જાય છે. ભૌતિક સ્તરે આ પુસ્તક આપણને આનંદિત તથા સફળ થવા માટે આપણે કયા પગલાં ભરવા જોઈએ અને આપણે કોણ છીએ તે દર્શાવે છે. તે આપણને કઠોર પરિશ્રમ કરવા અથવા આપણા સ્વપ્રયત્નમાં વિશ્વાસ રાખવા પ્રેરે છે. આધ્યાત્મિક સ્તરે આ પુસ્તક આપણે જ્યારે હિમાલયના આશ્રમો તથા ગુફાઓમાં તથા ભારત, તિબેટ, નેપાળ, સિક્કિમ અને ભૂતાનના દૂરના પ્રદેશોમાં છુપાયેલા તજજ્ઞોનો ભેટો કરીએ છીએ, ત્યારે આપણી પોતાની રહસ્યમય તથા ગુપ્ત જાત સાથે પરિચય કરાવે છે. આધ્યાત્મિક પુસ્તકો, ખાસ કરીને જે આત્મકથાનાત્મક પ્રકારના હોય, તે મોટે ભાગે એવી છાપ ઊભી કરે છે કે ગુરુઓના અનુભવો તથા આધ્યાત્મિક સિદ્ધિઓ આપણી પહોંચની પેલે પાર છે. જોકે સ્વામીજી ચમત્કારો અને રહસ્યવાદને એક તદ્દન જુદા પ્રકાશમાં મૂકે છે. આ વાંચતા આપણે એવું અનુભવી શકીએ છીએ કે તેઓ આપણામાંના જ એક છે. તેઓ તોફાનથી ભરેલા એક નાના બાળક છે. તેઓ કુતૂહલ અને સાહસ વૃત્તિથી ભરપૂર એક કિશોર છે. તેઓ ચોક્કસ સામર્થ્ય તથા નબળાઈઓ વાળા એક ઈચ્છુક છે, બરાબર આપણી જેમ જ.
તેઓ ક્યારેક સાચા ગુરુથી બનાવટી ગુરુને છૂટા પાડવામાં નિષ્ફળ જાય છે અને ચમત્કારને આધ્યાત્મિક સિદ્ધિ માનવાની ભૂલ કરી બેસે છે. ઉદાહરણ તરીકે, એક વખત જાદુગર તથા નીચલી કક્ષાના તાંત્રિકની ચમત્કાર શક્તિ તથા જાકજ માળ ભર્યા જીવનની આકર્ષાઈને પોતાના ગુરુને છોડવાનું તથા બીજા શિક્ષક પાસે જવાનું યોગ્ય ગણે છે. તેમની માનવીય ખાસિયતો આપણને એટલી પરિચિત છે કે એમના વિશે વાંચતા તેમનો પ્રવાસ આપણો પ્રવાસ બની જાય છે. આ પુસ્તકની વાર્તાઓ એ જ્ઞાની પુરુષો તરફની વધારે પડતી આભારવશતાથી આપણા હૃદયને તરબતર કરી નાખે છે કે જેઓ નિસ્વાર્થ ભાવે એમનો અબાધિત પ્રેમ વહેંચે છે અને છતાં જનતાથી વણ ઓળખાયેલા રહે છે. સ્વામીજી તેઓમાંના એક છે. જ્યારે તેઓ આપણી વચ્ચે રહ્યા ત્યારે તેમણે વ્યાખ્યાનો આપ્યા, પુસ્તકો લખ્યા અને વિશાળ દાતા સંસ્થાઓ સ્થાપી, પરંતુ આપણામાં બહુ ઓછા એમનો આધ્યાત્મિક ઊંચાઈ સમજી શક્યા. તેમના જીવનના છેલ્લા તબક્કામાં જેઓ એમની નજીક હતા અને જેમને જોવા માટે આંખો દ્રષ્ટિ હતી, તેઓએ જાણ્યું કે સ્વામીજીએ આ પુસ્તકમાં ઉલ્લેખ કર્યો તે દરેક ગુપ્ત અભ્યાસોમાં નિપુણ હતા, પરંતુ તેમણે ક્યારે અને કેવી રીતે એનો અભ્યાસ કર્યો તે કોઈ જાણી ન શક્યું. સ્વામીજી ચમત્કારોની માન્યતાને પ્રોત્સાહિત નહોતા કરતા, છતાં તેમના જીવનની દરેક ક્ષણ ચમત્કારોથી ભરેલી હતી. તેમની પાસે આવનાર કોઈ પણ ક્યારે ખાલી હાથે પાછું ન ફરતું, તેમની બક્ષિસો જુદા જુદા આકારો કદ તથા વજનની રહેતી, તેમના ચરણ સ્પર્શ કરવાથી વેપારીને સમૃદ્ધિના, બીમાર માણસને આરોગ્યના તથા વિદ્યાર્થીને જ્ઞાન મેળવવાના આશીર્વાદ આપવામાં આવતા. તેમણે શું મેળવ્યું છે તે કેટલાક સમજતા અને બીજા ન સમજતા. હવે હું પાછળ ફરીને જોઉં છું અને આશ્ચર્ય અનુભવું છું કે તેમણે કેટલી કુનેહપૂર્વક પોતાની હિમાલયના શિખરોમાંથી આવતા સૌથી મહાન જ્ઞાની પુરુષોમાંથી એક હોવાની ઓળખ છુપાવીને કેટલી સુંદરતાપૂર્વક તેમણે આધ્યાત્મિક રહસ્યો પરથી પડદો હટાવ્યો. સ્વામી રામ તેમના પોતાના સ્વ સ્વભાવમાં સંપૂર્ણપણે સ્થાપિત હતા. એક રમતિયાળ બાળક, એક બેદરકાર કિશોર, એક સૌમ્ય જ્ઞાની પુરુષ, એક ચતુર પુખ્ત માણસ તેમનામાં સ્વયંસ્ફુરિત રીતે પ્રગટ હતા. તેમને માટે ભૂતકાળ કે ભવિષ્યનું અસ્તિત્વ ન હતું. તેઓ હંમેશા વર્તમાનમાં જીવતા અને તેમની સાથે જે કોઈ પણ હોય તેમને તે ક્ષણના સંજોગો જે પ્રમાણે આગળ આવે તે મુજબ મદદ તથા માર્ગદર્શન કરતા. રૂપાંતરિત કરનાર ઉર્જા તેમનામાંથી ફેલાતી. જો તેઓ થોડો સમય એક ખડકાળ વેરાનમાં રહેતા તો એક સુંદર ખડકાળ બગીચો પ્રગટ થતો. જો તેઓ એક લાંબા ગાળાથી હતાશાથી પીડાતી મહિલા સાથે વાત કરવા ઉભા રહેતા તો તેણીનો ચહેરો પ્રકાશી ઉઠતો અને વર્ષો સરી પડતા. સ્વામીજી માટે કશું જ નકામું ન હતું. દરેક વસ્તુનો હેતુ અને અર્થ હતો. એક વખત એમણે વિચિત્ર લાગતી સડેલી પાઇપની આસપાસ ખડકો અને પથ્થરો મૂક્યા અને કળાત્મક રીતે થોડાક લાકડાના દાંડા એની ફરતે ગોઠવ્યા. પરિણામ સ્વરૂપ શિલ્પ એક પવિત્ર માણસ ધ્યાનમાં બેઠો હોય તેવું દેખાતું હતું અને મુલાકાતીઓ યોગ્ય અંતર જાણવતા હતા. તેમને થોરનો ખૂબ જ શોખ હતો. ભારતમાં એમનો ઘણો વિશાળ સંગ્રહ હતો અને સ્ટેટસમાં થોડો નાખો. એક દિવસ મેં એમને પૂછ્યું, સ્વામીજી તમને થોર આટલા બધા કેમ ગમે છે? તેમણે કહ્યું, મને જેઓ કાંટાથી ભરપૂર હોય અને બીજા વડે કાઢીને નખાયા હોય તેમનું જતન કરવાની આદત છે. જ્યારે હું એમને ખીલતા જોઉં છું ત્યારે મને ઘણો જ આનંદ મળે છે. મને મારી પોતાની જિંદગી યાદ આવે છે. 1976 પહેલા હું રસ્તાની બાજુમાં ધ્યેયહીન જીવન ગાળતા ધૂળના કણ જેવો હતો. પછી એક દિવસ સ્વામીજીએ મને ઉંચક્યો અને મને એક જીવંત પરાગરજમાં રૂપાંતરિત કર્યો. એમના પ્રેમાળ સ્પર્શથી હું એ બગીચાનો અંતરંગ ભાગ બની ગયો જે જ્ઞાની પુરુષોએ સંવર્ધિત કર્યો છે. આજે મને આ શ્રેષ્ઠ પુસ્તકનો પરિચય લખવાનું માન તથા વિશેષાધિકાર આપવામાં આવ્યા છે. પરંતુ મને આશા છે કે તમે સમજશો કે મારો આ પ્રયત્ન, આ એક ફૂલનો માળી અને એના કાર્યનું વર્ણન, એવું કાર્ય જે ફૂલની સમજણની ક્યાંય બહાર છે,
કરવાના પ્રયત્ન કરવા જેવો છે, છતાં મેં સ્વામીજી પાસેથી જે પ્રત્યક્ષ મેળવ્યું છે, તેમણે જ્યાં સાધના કરી હતી તે સ્થળોની મુલાકાત લેવાથી મેં એમના વિશે જે જાણ્યું તે મને એમ કહેવાનો આત્મવિશ્વાસ આપે છે કે આ પુસ્તકમાં આપેલ વાત તો માત્ર હિમખંડની ટોચ જેવી છે. લિવિંગ વિથ ધ હિમાલયન માસ્ટર્સને તેનો પોતાનો જુસ્સો આત્મા છે. મેં એને અગણિત વખત વાંચી છે અને તેના ઉપર મનન કર્યું છે. દરેક વખતે મને તેમાં કશુંક નવું જણાયું છે, કશુંક એવું જેની મને મારા વિકાસના એ સ્તરે જરૂર હોય. આ પુસ્તક દરેક વાચક સાથે અંગત સ્તરે વાત કરે છે. તે શેના વિશે છે, તેના માટે હું શું વિચારું છું તે તમને કહેવાનો મારે પ્રયત્ન ન કરવો જોઈએ, કારણ કે તેમ કરવાથી તમારી અને તેના સંદેશની વચ્ચે એક પડદો આવી જશે. પૃષ્ઠોમાં તમને સ્વામીજી તથા બીજા મહાન ગુરુઓની હાજરીનો અનુભવ થશે. તમે તેમની કૃપાનો આનંદ માણો અને તમારે જેની જરૂર હોય તે પ્રાપ્ત કરો. આપના ચરણ કમળમાં. આ મારું જીવન નથી પરંતુ અનુભવોની બક્ષિશ છે, જે મેં હિમાલયના જ્ઞાની પુરુષો પાસેથી અને મારા વહાલા ગુરુ પાસેથી એકઠી કરી છે. એકલવાઈ સાંજે મને એવું લાગ્યું કે જાણે એકાએક ઝાકળમાંથી પ્રકાશનું એક કિરણ ફૂટી નીકળ્યું અને એનો અર્થ શું થાય તેનું મને આશ્ચર્ય થયું. એક સાંજે તમે મને દિવ્ય પ્રેમની ઝાંખી કરાવી અને ત્યારે મેં તમારા હોઠોમાંથી ઉચ્ચારાયેલું આ નામ સાંભળ્યું, જે મારા ભાગ્ય ઉપર એક નવો પ્રકાશ ફેંકતું હતું. મારા હૃદયની અંધારી ખોલીમાં એક દીવો પ્રજ્વળી ઉઠ્યો, જે યજ્ઞ વેદીના પ્રજળતા દીવાની જેમ હંમેશા પ્રજળતો રહે છે. તમારી જેમ કોણ મને એ આનંદ કે જે દુઃખના કમળમાં સ્થિર બેસે છે અને એ આનંદ કે જે પોતાની પાસે છે તે બધું જ ધૂળમાં ફેંકી દે છે અને એક શબ્દ પણ જાણતો નથી, એ સમજવા શક્તિમાન કરીને મારા જીવનના ગીતમાં આનંદ અને દુઃખની લડન સંમિશ્રિત કરે છે. જેઓ તમારો સંદેશ સમજશે તેને માટે પૃથ્વી પર કોઈ ડર રહેશે નહીં. આથી આજે ચિરંજીવ કૃતજ્ઞતાનું પુષ્પ તમારા ચરણ કમળમાં પોતાની પાંખડીઓ અર્પણ કરે છે. સ્વામી રામ. પ્રથમ અંશ. હિમાલયમાં આધ્યાત્મિક શિક્ષણ. બાળપણ એ પાયાનો પથ્થર છે જેના પર આખા જીવનનું માળખું ઊભું રહે છે. બાળપણમાં રોપેલા બીજ જીવનના વૃક્ષમાં પાંગરે છે. જે શિક્ષણ બાળપણમાં અપાય છે તે કોલેજો તથા યુનિવર્સિટીઓમાંથી મેળવાતા શિક્ષણ કરતા ઘણું મહત્વનું છે. માનવ વિકાસની પ્રક્રિયામાં પર્યાવરણીય શિક્ષણની સાથે યોગ્ય માર્ગદર્શન મહત્વનું છે. પવિત્ર હિમાલય. હિમાલયની પર્વતમાળા લગભગ 1500 માઇલ કરતા પણ વધુ લંબાઈમાં વિસ્તરેલી છે. નેપાળ અને તિબેટની સરહદ પર આવેલો લગભગ 29,000 ફૂટનો ઉન્નત માઉન્ટ એવરેસ્ટ દુનિયાના બધા પર્વતોમાં સૌથી ઊંચો છે. પર્શિયનો, ભારતીયો, તિબેટના લોકો તથા ચાઇનીઝ લોકો બધાએ આ પર્વતોની મહત્તા તથા સૌંદર્ય વિશે લખ્યું છે. હિમાલય શબ્દ સંસ્કૃત શબ્દો હિમ જેનો અર્થ થાય છે બરફ અને આલય જેનો અર્થ છે ઘર, આમ બરફનું ઘર પરથી બની આવ્યો છે. મને તમને એ વાતથી વાકેફ કરવાનું ગમશે કે હિમાલય એ માત્ર બરફનું ઘર જ નથી, પરંતુ તે લાખો લોકો ભલે એમની ધાર્મિક માન્યતાઓ ગમે તે હોય માટે યોગિક જ્ઞાન તથા આધ્યાત્મિકતા પર મજબૂત પકડ ધરાવતી જગ્યા છે. આ અજોડ પર્વતો જેમની પાસે તે સાંભળવા માટેની શ્રવણ શક્તિ હોય તે બધા પાસે એમની આધ્યાત્મિક કીર્તિ વિશે ગણગણતા રહેતા હોવાથી આજે પણ આ પ્રાચીન તથા સમૃદ્ધ પરંપરા હજી પણ હયાત છે. હું હિમાલયની ખીણમાં જન્મ્યો તથા ઉછર્યો હતો. હું 4.5 કરતા વધારે દાયકાઓ સુધી તેમની વચ્ચે રખડ્યો હતો અને ત્યાંના સાધુઓ વચ્ચે શિક્ષિત થયો હતો. હું ત્યાં રહ્યા હતા તથા વિચર્યા હતા તે ગુરુઓને મળ્યો, એમના ચરણોમાં રહીને ભણ્યો તથા મેં એમની આધ્યાત્મિક દક્ષતાનો અનુભવ મેળવ્યો છે. પંજાબના હિમાલયથી ખુમાયુ ગઢવાલના હિમાલય સુધી
નેપાળથી આસામ સુધી ને સિક્કિમથી ભૂતાન અને તિબેટ સુધી હું એવા નિષિદ્ધ સ્થાનોમાં ફર્યો છું જે સહેલાણીઓ માટે હકીકતે પહોંચ બહારના છે. હું ઓક્સિજન કિટ તથા આધુનિક ઉપકરણોની મદદ વગર 19,000 થી 20,000 ફૂટની ઊંચાઈ પર ચડ્યો છું. ઘણી વખત એવું બનતું કે મારી પાસે ખોરાક ન હોય અને હું બેભાન થઈ ગયો હોઉં, થાકી ગયો હોઉં અને ક્યારેક ઘવાયો હોઉં, પરંતુ હંમેશા આવા પ્રસંગો દરમિયાન મેં એક અથવા બીજી રીતે મદદ મેળવી છે. મારે માટે હિમાલયે મારા આધ્યાત્મિક માતા પિતા હતા અને ત્યાં રહેવું તે માતાના ખોળામાં રહેવા સમાન હતું. તેણે મને કુદરતી પર્યાવરણમાં ઉછેર્યો અને જીવનની એક ચોક્કસ શૈલીમાં જીવવા માટે પ્રેરિત કર્યું. એક વખત જ્યારે હું 14 વર્ષનો હતો ત્યારે એક અજાણ્યા સાધુએ મને આશીર્વાદ આપ્યા અને એક ભોજપત્રનું પાંદડું આપ્યું. ભોજપત્ર એટલે ઝાડની છાલનો બનેલો કાગળ જેના પર પ્રાચીન ગ્રંથો લખાયા હતા. એના પર એમણે લખ્યું, જગત તરફથી મો ફેરવી લે અને આધ્યાત્મના માર્ગ પર અગ્રેસર થા. તે પત્ર હજી મારી પાસે છે. સાધુઓ પાસેથી મેં મેળવેલા પ્રેમ એ શાશ્વત હિમ જેવો છે, જે હિમાલયની રૂપેરી હિમ નદીઓ બનાવે છે અને પછી હજારો ઝરણાઓમાં ઓગળી જાય છે. જ્યારે તે પ્રેમ મારા જીવનનો માલિક બની ગયો ત્યારે હું ઘણો નિર્ભય બની ગયો અને બરફની ચાદર ઓઢેલા શિખરો પર ઘેરાયેલા પર્વતના સાંકડા ઘાટ તથા ઝરણાઓ પાર કરતો એક ગુફાથી બીજી ગુફા સુધી ફરવા લાગ્યો. બધી પરિસ્થિતિઓમાં હું છુપાયેલા સંતો જેઓ અજાણ્યા રહેવાનું પસંદ કરતા હતા તેમને શોધતો આનંદમાં રહેતો. મારા જીવનનો દરેક શ્વાસ આધ્યાત્મિક અનુભવથી સમૃદ્ધ હતો, જે બીજા ઘણા માટે સંપૂર્ણપણે સમજવું મુશ્કેલ હોઈ શકે. હિમાલયના તે સૌમ્ય અને સ્નેહાળ સાધુઓને મોહ પમાડનાર માત્ર એક જ વસ્તુ હતી, પ્રેમ પ્રકૃતિ માટે, પ્રેમ પ્રાણીઓ માટે અને પ્રેમ સમગ્ર માટે. હિમાલયના સાધુઓએ મને પ્રકૃતિનું જીવન સૂત્ર શીખવ્યું. પછી મેં ખીલતા ફૂલોમાંથી આવતું, પક્ષીઓના ગાનમાંથી આવતું અને ઘાસના નાનામાં નાના તણખલામાંથી તથા ઝંખરાના કાંટામાંથી પણ આવતું સંગીત સાંભળવાનું શરૂ કર્યું. દરેક વસ્તુમાં સૌંદર્યનો પુરાવો વસે છે. જો માણસ પ્રકૃતિનું સંગીત સાંભળતા અને તેના સૌંદર્યની મૂલવણી કરતા ન શીખે તો જે વસ્તુ માણસને તેના ઉદગમમાં રહેલ પ્રેમ ઈચ્છવા માટે ઉત્તેજિત કરે છે તે તો ખૂબ દૂરની સંભાવના બની જશે. શું તમારે કુદરતમાં રહેલ આટલી બધી ખુશીનો, આટલા બધા ગીતો, સ્વપ્નાઓ તથા સૌંદર્યના સ્ત્રોતને શોધવા માટે માનસિક વિશ્લેષણની જરૂર છે? પ્રકૃતિના આ જીવન સૂત્રો હિમ નદીના ઝરણાઓમાંથી, કમળોથી છવાયેલી ખીણોમાંથી, ફૂલોથી છવાયેલા વનોમાંથી તથા તારાઓના પ્રકાશમાંથી તેમની બોધવાર્તાઓ કહે છે. આ જીવન સૂત્રો એ ભારપૂર્વકનું જ્ઞાન પ્રગટ કરે છે જેના દ્વારા માણસ સત્ય શીખે છે અને તેની ભવ્યતા તથા કીર્તિમાં રહેલ બધી સારપને ધ્યાનપૂર્વક જોવે છે. જ્યારે માણસ પ્રકૃતિના સંગીતને સાંભળતા અને તેના સૌંદર્યની મૂલવણી કરતા શીખે છે ત્યારે તેનો આત્મા તેના સમગ્ર પર્યાવરણ સાથે સંવાદિતા સાધે છે. પછી એની દરેક હિલચાલ તથા દરેક ધ્વનિ ચોક્કસપણે માનવ સમાજમાં તેનું યોગ્ય સ્થાન મેળવે છે. માણસ પોતાના જીવનના ઝરૂખા દ્વારા જોવે તે પહેલા તેનું મગજ પ્રકૃતિને પ્રેમ કરવા માટે તાલીમ પામેલું હોવું જોઈએ. પછી છેક તળિયેથી ડોપીઓ કરતા એક આશ્ચર્ય બહાર આવે છે. જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે અદ્રશ્ય થઈ જતા અંધારા તથા ઝાકળની સાથે જ જીવનની પીડાઓ તથા દુઃખો પણ અદ્રશ્ય થઈ જાય છે. અમૃતત્વની જાગૃતતા સાથે જ મરણાધીનતા ચાલી જાય છે. પછી એક મરણાસન્ન વ્યક્તિ મૃત્યુ તેના પર જેની વર્ષા કરવાનું છે તે વેદના તથા માનસિક દુઃખોથી પીડાતો નથી. યુગોથી મૃત્યુ એ દુઃખોનો સતત સ્તોત્ર બની રહ્યો છે, પરંતુ મૃત્યુ સમયે માણસ અનંતતા તથા શાશ્વતતા સાથે એક થવાનું શીખે છે.
જ્યારે માણસ પ્રકૃતિની મહાનતાને તેની સાદગીમાં સંપૂર્ણપણે મૂલવવા માંડે, પછી જ્યારે તેઓ પ્રકૃતિના સંપર્કમાં આવે ત્યારે એની નાજુક ભાવનાના પ્રત્યાઘાતી વિચારો આપોઆપ વહેવા લાગે છે. આ આત્માને હચમચાવી નાખનાર અનુભવ, મધુર સંગીત તથા પડઘાઓના સંપૂર્ણ ઓર્કેસ્ટ્રા સાથેની સંપૂર્ણ સંવાદિતતામાં, ગંગાના જળતરંગના અવાજમાંથી, હાવાના સુસવાટામાંથી, પાંદડાના ખખડાટમાંથી તથા વાદળાના ગર્જનામાંથી પરાવર્તિત થાય છે. પોતાનો પ્રકાશ પ્રગટ થાય છે અને બધા અવરોધો દૂર થાય છે. તે પર્વતના શિખર પર ચડે છે જ્યાં તેને વિશાળ ક્ષિતિજનું ભાન થાય છે. મૌનની ગહેરાઈમાં પ્રેમનો સ્રોત છુપાયેલો છે. એકમાત્ર શ્રદ્ધાની દ્રષ્ટિ જ તે પ્રેમની રોશનીને જોઈ તથા નિરાચ્છાદિત કરી શકે છે. આ સંગીત મારા કાનોમાં ગુંજે છે અને તે મારા જીવનનું ગીત બની ગયું છે. જ્ઞાની પુરુષોની આ શોધ સમગ્ર માનવ જાતને બ્રહ્માંડની સંવાદિતતામાં બાંધે છે. જ્ઞાની પુરુષો એવા સ્ત્રોત છે જેની પાસેથી માનવ જાત જે બધાને સ્વતંત્રતા તથા આનંદનો માર્ગ દેખાડે છે, તે પ્રકાશ, સત્ય તથા સૌંદર્યનું અવલોકન કરવાનું જ્ઞાન તથા ડહાપણ પ્રાપ્ત કરે છે. તેઓ માનવ જાતને આ દુનિયાના ફક્ત પડછાયાઓ તથા નજીવા મિથ્યા ડંબરી આભાસોથી સચેત કરે છે. તેમની આંખો દ્રષ્ટિ વડે સમગ્ર બ્રહ્માંડની એકતા શ્રેષ્ઠ રીતે જોઈ શકાય છે. સોનેરી તાશકમાં સત્ય છુપાયેલું છે. હે માલિક, અમને તે પ્રગટ કરવામાં મદદ કર જેથી અમે સત્યને જોઈ શકીએ. હિમાલયના જ્ઞાની પુરુષોએ શીખવેલ પ્રેમનો જીવન મંત્ર સમગ્ર બ્રહ્માંડને પ્રકાશ, જીવન તથા સૌંદર્યના ઉત્પત્તિ સ્થાનનું ભાન કરાવે છે. યુવાન વયે હું કૈલાશ પર્વતના ચરણોમાં બેઠો હતો અને માન સરોવરનું બરફમય પાણી પીધું હતું. મેં ઘણી વખત પ્રકૃતિ માતા વડે ઉગાડાયેલા શાકભાજી તથા મૂળિયા ગંગોત્રી તથા કેદારનાથમાં રાંધ્યા છે. હિમાલયની ગુફાઓમાં રહેવાનું ખૂબ જ આનંદદાયક હતું અને જ્યારે હું ત્યાં હતો ત્યારે મને દિવસ દરમિયાન પર્વતોમાં રખડવાની તથા અવ્યવસ્થિત રીતે નોંધ કરવાની તથા અંધારું ઉતરી આવે તે પહેલા મારી ગુફામાં પાછા ફરવાની ટેવ હતી. મારી ડાયરી મારા હિમાલયના સાધુઓ, યોગીઓ તથા બીજા આધ્યાત્મિક આગેવાનો સાથેના અનુભવોના વર્ણનથી ભરાયેલી છે. આ એ ભૂમિ છે જ્યાં સંધ્યા ભાષા જન્મી હતી. કેટલાક આધુનિક વિદ્વાનોએ સંધ્યા ભાષાને સંધ્યાકાળની ભાષા કહીને એનું અર્થઘટન કરવાનો તથા અનુવાદ કરવાનો પ્રયત્ન કર્યો છે. વાસ્તવમાં મને જે રીતે આ ભાષા શીખવાઈ હતી તે આધુનિક લેખકોને જેનો જે ખ્યાલ છે તેના કરતા સંપૂર્ણપણે અલગ હતી. આ એક શુદ્ધ યોગિક ભાષા છે જે માત્ર થોડાક ભાગ્યશાળી યોગીઓ, સાધુઓ તથા તજજ્ઞો વડે જ બોલાય છે. તાત્વિક રીતે તથા આદર્શ રીતે તે સંસ્કૃતને ઘણી મળતી આવે છે, કારણ કે સંધ્યા ભાષાનો દરેક શબ્દ તેના મૂળ ધ્વનિમાંથી અર્થસભર રીતે વહે છે. સંધ્યા ભાષાનો ઉપયોગ માત્ર આધ્યાત્મિક બાબતોની ચર્ચા માટે થઈ શકે છે અને તે દુનિયાના વેપાર સંબંધો માટે કોઈ શબ્દ ભંડોળ ધરાવતી નથી. જ્યારે સૂર્ય ચંદ્ર સાથે ભળે છે, જ્યારે દિવસ રાત્રિમાં ભળે છે અને જ્યારે ઈંડા અને પિંગળા માનવ શરીરની ડાબી અને જમણી ઉર્જા ચેનલ સમાન રીતે વહે છે, તે ઐક્યને સંધ્યા અથવા સુષુમણા કહેવાય છે. સુષુમણા એ માતા છે જેના ગર્ભમાંથી સંધ્યા ભાષાનો જન્મ થયો હતો. એ સુષુમણાના સમયગાળા દરમિયાન યોગી ઉચ્ચ આનંદ મેળવે છે જે દરેક વ્યક્તિ સભાનતાપૂર્વક અનુભવી શકે. જ્યારે આવા યોગી બીજા તજજ્ઞ સાથે વાત કરે છે ત્યારે તેઓ આ ભાષામાં વાતચીત કરે છે જે બીજા માટે સમજવી મુશ્કેલ છે. વેદના શ્લોકોનો યોગ્ય રીતે મંત્રોચ્ચાર કરવાનું જ્ઞાન ધીમે ધીમે ઓછું થતું જાય છે, કારણ કે વેદોનું વ્યાકરણ સંસ્કૃત ભાષાના વ્યાકરણ કરતા જુદું છે. વેદોના વ્યાકરણને નિરૂપતા કહેવાય છે. તેવી જ રીતે સંધ્યા ભાષાનું વ્યાકરણ સંપૂર્ણપણે ધ્વનિ પર આધારિત છે અને તે ભૂષાઈ રહ્યું છે. જેવી રીતે શાસ્ત્રીય સંગીતના સંગીતકાર તેમના ઊંચા નીચા સ્વરોમાંથી સુરના ચિહ્ન બનાવે છે,
તેવી જ રીતે સંધ્યા ભાષાના ઉપયોગ થતા ધ્વનિમાંથી સુરોના ચિહ્નો બનાવી શકાય છે, જેને દેવોની ભાષા કહેવાય છે. જ્યારે કોઈ સવારે અને સાંજે પર્વતના શિખર પર બેસે છે ત્યારે તે ચો તરફ સૌંદર્ય નિહાળી શકે છે. જો તે એક આધ્યાત્મિક માણસ છે તો તે આ સૌંદર્ય કેવી રીતે ઈશ્વર છે જેના લક્ષણો સત્યમ શિવમ અને સુંદરમ છે તેનું અલગ ન કરી શકાય તેવું પાસું તે સમજી શકે છે. આ દેવોની ભૂમિ છે. હિમાલયમાં ઉષા અને સંધ્યા જ્યારે દિવસ અને રાત્રિનું મિલન થાય છે, માત્ર પૃથ્વીના પરિભ્રમણ વડે સર્જાયેલી ક્ષણો નથી, પરંતુ તેમનો એક ગહન પ્રતીકાત્મક અર્થ છે. સવાર, બપોર, સાંજ તથા રાત્રિ દરેકને તેમનું પોતાનું સૌંદર્ય છે જે કોઈ પણ ભાષા વર્ણવી ન શકે. પર્વતો એક દિવસમાં ઘણી વખત તેમના રંગો બદલે છે, કારણ કે સૂર્ય આ પર્વતોની સેવામાં છે. પ્રાતઃ કાળે તેઓ રૂપેરી છે, બપોરે સોનેરી અને સાંજે તે લાલ દેખાય છે. મને લાગતું કે જાણે મારી પોતાની માતા મને ખુશ કરવા માટે જુદા જુદા રંગની સાડીઓ પરિધાન કરતી હતી. શું મારી પાસે હોઠોની ભાષા દ્વારા આ સૌંદર્યને સમજાવવાનું શબ્દ ભંડોળ છે? માત્ર હૃદયની ભાષા જ છે જેના વડે હું આ બોલી શકું, પરંતુ શબ્દો મારા હોઠો દ્વારા સરતા નથી. આ સુંદર પર્વતોનું હું તમને માત્ર ઝાંખી કરાવી શકું. તેમનું સૌંદર્ય પ્રભાવશાળી છે અને વર્ણનાતીત છે. હિમાલયનું સવારનું વાતાવરણ એટલું શાંત અને નિર્મળ હોય છે કે તે એક મુમુક્ષુને આપોઆપ મૌન તરફ દોરી જાય. માટે જ હિમાલયના લોકો ધ્યાન ધરનાર બની જાય છે. પ્રકૃતિએ ચિંતન મનનની શાખાઓ મજબૂત બનાવી છે. જ્યારે હું મારી ગુફામાં રહેતો હતો ત્યારે ઉષા તેની હથેળીમાં ઉગતા સૂર્યને પકડીને દરરોજ સવારે મને ઉઠાડતી. જાણે મારે મારી માતા મારી સામે ઉભી હોય. સૂર્યના કિરણો કોમળતાથી પ્રવેશ દ્વારમાંથી અંદર પ્રવેશ કરે. તે ગુફામાં ગુરુના ચરણોમાં ઉપનિષદના જ્ઞાનનો અભ્યાસ કરતા કેટલાક યોગીઓ રહેતા. સાંજે જ્યારે હવામાન ચોખ્ખું થાય અને સૂર્ય વાદળોને ભેદીને નીકળી આવે ત્યારે એવું લાગે કે જાણે મહાન ચિત્રકાર બર્ફીલા શિલ્પો પર લાખો રંગ ઢોળીને ચિત્રોનું સર્જન કરતા હોય. જેની કલાકારની નાની આંગળીઓના બ્રશ તથા રંગો વડે ક્યારે નકલ થઈ શકે નહીં. તિબેટ, ચીન, ભારત તથા પર્શિયામાં અસ્તિત્વ ધરાવતી કોઈ પણ કળા પર હિમાલયના સૌંદર્યનો થોડો પ્રભાવ તો છે. મેં પણ ચિત્રો બનાવવાનો પ્રયત્ન કરી જોયો, પરંતુ મેં તેમ કરવાનું છોડી દીધું, કારણ કે મારા ચિત્રો એક બાળક વડે કરાયેલા નિરર્થક ચિત્રણ જેવા લાગતા હતા. સૌંદર્યને જો હૃદયપૂર્વક મૂલવવામાં ન આવે તો તે માનવ અભિરુચિના ક્ષેત્રની મર્યાદામાં બંધાયેલું રહે છે. જ્યારે કોઈ વ્યક્તિ સૌંદર્યના ઉચ્ચ સ્તરની સભાન થાય છે, જે પોતાને પ્રકૃતિ દ્વારા બહાર લાવે છે, ત્યારે તે સાચો કલાકાર બને છે. જ્યારે એક કલાકાર આ બધા સૌંદર્ય જેમાંથી ઉદ્ભવે છે તે ઉત્પત્તિ સ્થાન વિશે માહિતગાર થાય છે, ત્યારે તે ચિત્રો દોરવાને બદલે કવિતાઓ રચવાનું શરૂ કરી દે છે. પીંછી અને રંગોની ચેતનાના એ સૂક્ષ્મ સ્તર સુધીની પહોંચ નથી. આધ્યાત્મિક સૌંદર્ય વધતી જતી ગહનતા અને વધુ માર્મિક સ્તરો પર વ્યક્ત થવા જરૂરી છે. વાદળો હિમાલયના સૌથી પ્રાચીન પ્રવાસીઓ છે, જેઓ બંગાળના ઉપસાગરમાંથી હળવેકથી વિપુલ સંખ્યામાં આવે છે. સમુદ્રમાંથી ઉભા થતા આ વરસાદી વાદળો હિમાલયના બર્ફીલા શિખરો તરફ પ્રવાસ કરે છે, તેમને ભેટે છે અને શુષ્ક બર્ફીલા પાણીથી લદાયેલા ગર્જન કરતા મેદાનો તરફ પાછા ફરે છે. તેઓ ભારતની માટી પર તેમના આશીર્વાદ વર્ષાવે છે. પૂર્વના શેક્સપિયર તરીકે જાણીતા સંસ્કૃતના મહાન કવિ કાલિદાસે આ વાદળો પર ઘણી કવિતાઓ રચી છે. મેઘદૂત એ આ કવિતાઓના ઉત્તમ સંગ્રહનું અનન્ય ઉદાહરણ છે. આ કવિતાઓમાં કાલિદાસે વાદળોનો ઉપયોગ તેમની પ્રિયતમાને તેમના સંદેશાઓ પહોંચાડનાર તરીકે કર્યો છે, જે હિમાલયમાં બંદી છે. ભારતના પ્રખ્યાત મહાકાવ્યો રામાયણ અને મહાભારત હિમાલયના પવિત્ર યાત્રાધામોને વર્ણવતા વખાણોથી ભરેલા છે.
પ્રસાદ અને ઇકબાલ જેવા હિન્દી અને ઉર્દુના આધુનિક કવિઓ પણ હિમાલયના સૌંદર્ય પર કવિતા રચવામાંથી બચી નહોતા શક્યા. મહિમ્ન સ્તોત્ર જેવી ઘણી સંસ્કૃત કવિતાઓ યાત્રાળુઓ હિમાલયમાંથી ઉપર જતા કે નીચે ઉતરતા ગાય છે. હું એક સારો કવિ અથવા ગાયક ન હોવા છતાં કવિતાઓ રચતો તથા ગાતો હતો. ભારતીય શાસ્ત્રીય સંગીતે પહાડી જેવા રાગો પર્વત શિખર પરની બાળાઓ વડે ગવાતી સુમધુર સુરાવલીઓમાંથી લીધા છે. કવિઓ, કલાકારો, સંગીતકારો તથા મુસાફરો માટે હિમાલય રહસ્યોથી છલોછલ રહે છે, પરંતુ તે તેમના સૌથી અગત્યના સંદેશ માત્ર જેવો તેને માટે તૈયાર છે તેમની પાસે જ ખુલ્લા કરે છે. એટલા રહસ્યવાદીઓ જ આ અદ્ભુત પર્વતોના ખરા રહસ્યોનું નિરાચ્છદન કરી શકે છે. હું મારા પાળીતા રીંછ સાથે પર્વતોમાં રખડતો, જે મને ખૂબ જ વફાદાર હતું, તેને હું પ્રિય હતો અને તે ઘણું માલિકી ભાવનાવાળું થઈ ગયું હતું. તે કોઈને ઈજા ન પહોંચાડતું, પરંતુ મારી નજીક આવનાર કોઈ પણને પછાડી દેતું. હું તેને ભોલા કહેતો અને તે દિવસો દરમિયાન તે મારું સૌથી સારું સાથીદાર હતું. 11 વર્ષો સુધી તે મારી ગુફાની બહાર રહ્યું અને હંમેશા મારા બહાર આવવાની રાહ જોતું બેસી રહેતું. મારા આ પાલતુ પ્રાણી સાથે મારા વધતા જતા વળગણ સાથે મારા ગુરુ સંમત ન હતા અને મને રીંછ પકડનાર કહીને ચીડવતા. સવારમાં મને ઉપર ચડવામાં મદદ કરવા માટે એક લાંબી લાકડી લઈને હું પર્વતના શિખરો પર જતો, જે મારી ગુફાથી 4-6 માઇલ દૂર હતા. મારી ડાયરી, થોડીક પેન્સિલો તથા ભોલા રીંછ મારી સાથે રહેતા. 15મી સપ્ટેમ્બર પછી હિમાલયમાં બરફ છવાવાનું શરૂ થાય છે, પરંતુ મેં દિવ્ય માતાની સ્તુતિઓ ગાતા નજીકના પર્વત શિખરો સુધી લાંબે સુધી ચાલવાનું ચાલુ રાખ્યું. ક્યારેક મારા મગજમાં એ વિચાર ઝબકી જતો કે મારું જીવન જેવો આપણી પરંપરાને અનુસરે છે એમની માલિકીનું છે અને મારી વ્યક્તિગતતાની પડી ન હતી, પરંતુ સાધુઓની જે પરંપરાઓને હું અનુસરતો હતો તેના વિશે વાસ્તવમાં સભાન હતો. મેં ઘણી વખત આચાર સંહિતાઓ તોડી હતી અને બળવાખોર બની ગયો હતો, તેમ છતાં હજી મને માફ કરાયો હતો. તે દિવસો દરમિયાન ઘણા ગહન માનસિક અને આધ્યાત્મિક અનુભવો બન્યા. કોઈક વખત હું મારા માથા પર મુગટના ભાર વગરનો રાજા હોઉં તેવું લાગતું. માણસોનો સાથ અથવા વાતચીત ન હોવાના કારણે એમને અમને ખૂબ જ શાંતિ તથા ગંભીર્ય આપ્યા. મને ખ્યાલ આવ્યો કે પ્રકૃતિ ખૂબ જ શાંત છે, તે માત્ર તેને જ ખલેલ પહોંચાડે છે જે પોતાની જાતને ખલેલ પહોંચાડે છે, પરંતુ જે તેના સૌંદર્યને જોઈ તાજુબ થાય છે તથા તેની કદર કરે છે તેમને તે ડહા પણ શીખવે છે. આ ખાસ કરીને હિમાલયમાં સાચું છે. આ પર્વતોમાં ફૂલોની ઘણી વિવિધતા વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. કવિની કલ્પના શક્તિ ધરાવનાર કહે છે કે બરફાચ્છાદિત પર્વત શિખરો પરથી જોતા આ ફૂલોની ચાદરથી છવાયેલા લદાયેલા ઢોળાવો જાણે એક ભવ્ય ફૂલદાની જેવા લાગે છે, જે એક સંપૂર્ણપણે તૈયાર થઈ ગયેલો શિષ્ય એના ગુરુદેવને પૂજ્ય ભાવે અર્પણ કરવાનો હોય. હું આ કુદરતી ફૂલોની પથારીની બાજુમાં બેસીને એના માળીને શોધવા માટે આકાશમાં તાકી રહેતો. હિમાલયની ખીણોમાં ઉગતા બધા ફૂલોમાં કમળો તથા ઓર્કિડ સૌથી વધારે સુંદર છે. શિયાળા પછી અને ક્યારેક બરફ પડવાની પહેલા પણ કમળની સેંકડો જાતિઓ ખીલે છે. કમળની એક જાત ગુલાબી છે અને ખૂબ જ સુંદર છે. તે જૂન અને જુલાઈ મહિનામાં 8,000-11,000 ફૂટની ઊંચાઈએ ઉગે છે અને રુદ્રગારો નદી, જે ગંગોત્રી પણ ગંગાને મળે છે, તેના કિનારે મળી આવે છે. કમળનો આ જ પ્રકાર ભોજ ભાષામાં વૃક્ષોની નીચે પણ ઉગે છે. હિમાલયમાં થતા ઓર્કિડ બીજા કોઈ પણ ફૂલો કરતા વધુ ભવ્ય છે. તે 4,000-6,000 ફૂટની ઊંચાઈએ ઉગે છે. મેં જોયું હોય તેવું સૌથી વજનદાર ઓર્કિડ એક વૃક્ષ પર ઉગ્યું હતું. તેનું વજન 1.5 પાઉન્ડથી જરાક જ ઓછું હતું. આ ઓર્કિડોની કેટલીક જાતિઓ કાઠમંડુ, નેપાળથી થોડાક માઇલ દૂર ગ્રીન હાઉસોમાં મળી આવે છે, પરંતુ ઘણી હજી બાગાયત નિષ્ણાતો વડે શોધાયા વગરની રહી છે.
ઓર્કિડોના ફાલવાની ઋતુમાં કળી એમની કુદરતી મમતમાં ખીલવાનું મોડું કરે છે અને ખુલવામાં ક્યારેક 6-7 દિવસ લગાડે છે. ઓર્કિડના ફૂલો અદ્ભુત રીતે સુંદર હોય છે અને એમના ખીલવાની ઋતુ ઓછામાં ઓછી 2.5 મહિના ચાલે છે. પહાડી થોર એકાએક ચંદ્ર પ્રકાશવાળી રાત્રિએ ખીલે છે. તેઓ સૂર્યના કિરણોથી શરમાય છે અને સૂર્યના ઉગતા પહેલા તેની પાંખડીઓ તેના ખીલતા સૌંદર્યને ફરી ક્યારે ન ખીલવા માટે સંકોરી લે છે. હું હિમાલયમાં રસથી ભરપૂર વૃક્ષો અને થોરોની 25 થી વધારે વિવિધ જાતોને જાણું છું જે ઔષધીય હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છે. મને કહેવામાં આવ્યું હતું કે સોમવેલ આ રસદાર જાતમાંથી આવે છે અને તે 11,000 થી 18,000 ફૂટની ઊંચાઈએ ઉગે છે. હિમાલયમાં ફૂલોની વિશાળ વિવિધતાઓમાં રોડેન્ડ્રનની 150 થી પણ વધારે વિવિધ જાતો છે. આ પ્રજાતિઓમાં સૌથી ધ્યાન ખેંચે જેવી જાત ભૂરી અને સફેદ છે. ગુલાબી અને લાલ જાત સામાન્ય છે અને બીજી એક વિવિધતા છે જેને એક કરતા વધારે રંગની પાંખડીઓ હોય છે. ઉનાળામાં કોઈક વખત એક સાથે આખી ખીણ રોડેન્ડ્રનના ફૂલોથી લદાયેલી હોય છે. હિમકમળ એ હિમાલયના બધા ફૂલોનું રાજા છે. એક ખૂબ જ દુર્લભ ફૂલ એક દિવસ હું પર્વતો વચ્ચે રખડતો હતો ત્યારે મેં એકલું રકાબી જેવડું મોટું ભૂરા રંગનું હિમકમળ બે ખડકોની વચ્ચે ઉગેલું અને બરફમાં અર્ધું દટાયેલું જોયું. મેં તેના તરફ જોવાનું શરૂ કર્યું અને મારું મગજ આ સુંદર હિમકમળ સાથેના સંવાદમાં પ્રવેશ્યું. મેં કહ્યું, તું અહીં એકલું જ કેમ છે? તારું સૌંદર્ય પૂજવા લાયક છે. તારી પાંખડીઓ ખરી પડીને પાછી ધૂળમાં મળી જાય તે પહેલા તારે તારી જાતને કોઈકને આપી દેવી જોઈએ. હવાની લહેરખીએ તેના ધડને ફૂંક મારી તેથી તે હલ્યું અને મારા તરફ એમ કહેતું ઝૂક્યું, હું એકલું હોવાથી એકલું અટુલું છું તેવું તમને લાગે છે. સાવ એકલું એટલે બધામાં એક જ મને આ ઊંચાઈઓ, પવિત્રતા અને ઉપરના ભૂરા છત્રનો આશ્રય ગમે છે. હું તે ફૂલને ચૂંટવા માંગતો હતો અને તે આખા છોડને ખેંચી કાઢીને મારા ગુરુ પાસે લઈ જવા માંગતો હતો. મેં મારી જાતને આ કમળ સાથે સરખાવી અને એક બે જવાબદાર આનંદી બાળકની જેમ કહ્યું, હું તારી પાંખડીઓને મસળી નાખું તો તારું શું થશે? કમળે જવાબ આપ્યો, હું ખુશ થઈશ કારણ કે મારી સુગંધ બધે ફેલાશે અને મારા જીવનનો હેતુ પરિપૂર્ણ થશે. મેં તે કમળને મૂળ સોતું ખેંચી કાઢ્યું ને મારા ગુરુ પાસે લઈ ગયો, પરંતુ તેઓએ તેની કદર ન કરી. તેમણે જ્યારે તેઓ મને પૂજા માટે જંગલમાંથી ફૂલો વીણવાની સૂચના આપી હોય તેવા થોડાક પ્રસંગો સિવાય ક્યારે ફૂલો કે એમની સુગંધનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું ન હતું. મેં ક્યારે ફૂલ ચૂંટ્યું હોય તેવો તે છેલ્લો દિવસ હતો. મને લાગ્યું કે હું પ્રકૃતિ માતાના ખોળામાંથી એમનું બાળક આંચકી લઈને એમને વંચિત કરતો હતો. મેં ફરી ક્યારે ફૂલ ચૂંટ્યું નથી. સૌંદર્ય ચાહવા માટે હોય છે, ઉપયોગ કરવા માટે, માલિક બનવા માટે કે નાશ કરવા માટે હોતું નથી. જ્યારે કોઈ પ્રકૃતિના સૌંદર્યની કદર કરવાનું શરૂ કરે છે ત્યારે રસલક્ષી ભાવના વિકસે છે. મારી સાવ એકલા રહેવાની ઈચ્છા સંતોષવા તથા પરિપૂર્ણ કરવા હું પ્રકૃતિની સાથે રહીને તેની કદર કરીને અહીં તથા રખડતો. કોઈક વખત હું બરફવાળા ઝરણાઓ સુધી નીચે જતો અને જેમ તેઓ આગળ વધતા તેમ એમની લહેરખીઓ એકબીજાને લાત મારતી જોતો. હિમ નદીઓના શિખરો પરથી દોડતી નદીઓ તથા ઝરણાઓ વાળની ઘણી બધી લાંબી લાંબી લટો જોવા લાગતા. ઝરણાઓ દ્વારા સર્જાતું સંગીત ખૂબ જ પ્રસન્નકારક છે. હું જીવનના ઝરણાને આ હંમેશ વહેતા ઝરણાઓ સાથે સરખાવતો અને તે પાણીનો જથ્થો કેવો જરા પણ જગ્યા છોડ્યા વગર સમુદ્ર તરફ દોડતો એનું નિરીક્ષણ કરતો. પ્રવાહો ક્યારે પાછા ન વળતા, પરંતુ પાણીના બીજા જથ્થો અંતર પૂરી દેતો, હંમેશા અવિચ્છિન્નતા રહેતી એ ઝરણાઓ જીવનના શાશ્વત પ્રવાહ જેવા છે. હિમ નદીઓ અને ધોધોમાંથી વહેતા આ બર્ફીલા ઝરણાઓને હું કલાકો સુધી નિહાળતો. ચંદ્ર પ્રકાશિત રાત્રિએ આ ઝરણાઓના બંને કિનારાઓ ચાંદીની જેમ ચમકતા. હિમાલયના જ્યાંથી ગંગા વહે છે તે ભાગમાં રહેતો હું તેના ખડકાળ કિનારાઓ પર બેઠો રહેતો ને ભૂરા આકાશ અને ચોખ્ખા ચંદ્રને જોતો રહેતો.
જે તેને પ્રકાશ રેતી પર પાથરતો હું દૂરના ગામડાઓના નાના ઘરોમાંથી આવતો જબુકતો પ્રકાશ જોતો અને જ્યારે વાદળો વિખરાતા ત્યારે લાખો તારાઓના દીવાઓથી ઝગમગતું આકાશ જોતો આ ભવ્ય સભા અને તારાઓનું લાંબુ સરઘસ માનવ કલ્પનાની પેલે પાર છે નીચે પૃથ્વી પર હિમાલયના શિખરો મૂંગા મૂંગા તારાઓના આ મેળાને માણતા તેમના કેટલાક જાણે પર્વતોની શિખરો વચ્ચે સંતા કુકડી રમતા હોય તેવા લાગતા બધી દિશાઓમાં પર્વતોના શિખરો તથા બર્ફીલા ઝરણાઓ વિપુલ સંખ્યામાં રહેતા તારાઓ ખચિત આકાશમાંથી બહાર પડતા દૂધિયા પ્રકાશ વડે પ્રકાશિત થતા જે મને આજે પણ યાદ છે સાંજના સમય ધુમ્મસ બર્ફીલા શિખરોની બે હારમાળા વચ્ચે ગંગા ઉપર એક જાડો સફેદ ધાબળો બનાવતું અને સૂર્યોદય પહેલા ધુમ્મસનું એક પડળ એક સફેદ ધાબળાની જેમ ગંગાને ઢાંકી દેતું એક સૂતેલો સાપ તેની નીચેથી નસકોરા બોલાવતો હોય તેમ લાગતું હું જેવી રીતે દરેક સવારે ગંગામાં નહાવા માટે ધસી જતો તેમ ઉગતા સૂર્યના કિરણો આ પવિત્ર પાણી પીવા એટલી જ આતુરતાથી ધસી આવતા પર્વતનું પાણી સ્ફટિક જેવું ચોખ્ખું આંખોને આશ્વાસન દેનાર તથા લાગણીઓને ઉત્તેજિત કરનાર હતું મહાન માન સરોવરમાંથી કૈલાશ પર્વતના તળિયા સુધી વહેતી ઘણી નદીઓ છે પરંતુ હિમાલયના પર્વતોમાં જેમના સ્ત્રોત છે તેવી બધી નદીઓમાં ગંગા અજોડ છે જ્યારે ગંગા તેના મૂળ સ્ત્રોતમાંથી ગંગોત્રીની હિમ નદીઓમાં વહે છે ત્યારે તે તેના પાણી સાથે વિવિધ ખનિજો લઈને આવે છે જેમનું પોષક તથા ઉપચારક મૂલ્ય છે ગંગાના કિનારે રહેતા ગ્રામવાસીઓમાં ચર્મરોગ ભાગ્યે જ જોવા મળે છે દરેક ઘરમાં ગંગાના પાણીની એક બાટલી રાખવામાં આવે છે અને ગ્રામવાસીઓ અચૂકપણે મૃત્યુ પામતી વ્યક્તિને તે પીવા માટે આપે છે આ પાણીને જ્યારે બાટલીમાં ભરીને બંધ કરી દેવામાં આવે ત્યારે તે બંધિયાર નથી થઈ જતું અને બેક્ટેરિયા તેમાં જીવી શકતા નથી જ્યારે બીજી નદીઓમાંથી લેવાયેલા પાણીમાં તેઓ ટકી શકે છે લાંબા આરસા પહેલા નાવિકોએ જાણ્યું કે કલકત્તાથી લંડન જતી સ્ટીમરોમાં ગંગામાંથી લઈ જવાતું પીવાનું પાણી બગડી નહોતું જતું પરંતુ લંડનથી ભારતની મુસાફરી કરતી શિપ વડે લઈ જવાતા થેમ્સમાંથી લીધેલા પાણીને આખે રસ્તે તાજા પાણી વડે બદલવું પડતું આ પાણીમાં રહેલા અજોડ રાસાયણિક ઘટકો તથા ખનિજ દ્રવ્યોનું આખી દુનિયામાંથી ઘણા વૈજ્ઞાનિકો વડે વિશ્લેષણ કરાયું છે ભારતના એક આગળ પડતા વૈજ્ઞાનિક ડોક્ટર જગદીશચંદ્ર બોઝે ગંગાના પાણીનું વિશ્લેષણ કર્યું અને તારણ કાઢ્યું કે દુનિયામાં ક્યાંય પણ બીજી કોઈ પણ નદીનું પાણી આના જેવું હોય તેવું નથી દેખાતું જેના ખનિજ ગુણધર્મોમાં ઘણા રોગોને ઠીક કરવાની શક્તિ છે જો કે જ્યારે ગંગા નીચે મેદાનોમાં આવે ત્યારે તેમાં ઘણા પ્રદૂષિત ઝરણાઓ તથા નદીઓ ભળે છે અને તેની પાણીની પાત્રતા ખોવાઈ જાય છે કેટલાક ગ્રામવાસીઓ તેમના રોગીઓના શરીરો ગંગામાં ફેંકી દે છે એમની માન્યતા એવી છે કે આમ કરવાથી તેમની પ્રિય વ્યક્તિઓના આત્મા સ્વર્ગમાં જશે આ પાણીને દૂષિત કરવું અને પછી એ જ પાણીને પવિત્ર કહીને પીવું તે વાત સાથે હું અંગત રીતે સંમત નથી મારા ગુરુ વડે મને ગંગામાં એવા કોઈ પણ વિચાર સાથે નહાવાની કે તેનું પાણી ન પીવાની સૂચના અપાઈ હતી કે તેમ કરવાથી મારા પાપો નષ્ટ થશે ધોવાઈ જશે તેમણે મને કર્મની ફિલોસોફી શીખવાડી અને કહ્યું જેવું વાવશો તેવું જ લણશો અણગમા કે વળગણ વગર આવડત પૂર્વક તમારી ફરજો નિભાવતા શીખો અને એવું ન માનો કે કોઈ પણ વસ્તુ તમારા ખરાબ કર્મો ધોઈ શકે એક નદીમાં સ્નાન કરવાથી અને એ એક તીર્થ સ્થાનેથી બીજા સુધી યાત્રા કરવી તે તમને તમારા કર્મના બંધનથી મુક્ત નહીં કરી આવી માન્યતા માત્ર અંધશ્રદ્ધા છે અને એની પાછળ કોઈ તર્ક નથી હિમાલયમાંથી વહેતી નદીઓ ભારતની માટીને સમૃદ્ધ બનાવે છે અને આજે 600 મિલિયન કરતા પણ વધારે લોકોને પોષે છે છતાં કેટલાક પર્વતોને દરિદ્ર કહે છે લેખકો એવું કહેવાની હિંમત કરે છે કે આર્થિક રીતે હિમાલય નિરાશાજનક છે અને ઓછા ખનિજ તત્વો ધરાવતો હોવાથી મોટા પાયે ઉદ્યોગોને ટેકો પૂરો પાડવા સક્ષમ નથી હું તેમની સાથે સંમત છું નાણાકીય રીતે આ પર્વતો સમૃદ્ધ નથી તેઓ આધ્યાત્મિક પહાડો છે અને સંન્યાસીઓને માટે બળ પૂરું પાડે છે
ભૌતિક રીતે સમૃદ્ધો માટે નહીં. જેમણે હિમાલયની સમૃદ્ધિઓને આર્થિક દ્રષ્ટિથી ખેડવાનો પ્રયત્ન કર્યો છે તેમને નિષ્ફળતા મળી છે અને ભવિષ્યમાં પણ જેઓ આવા સાહસો હાથ ધરશે તેઓ પણ તેવી રીતે નિરાશ થવાના છે. હિમાલય સમગ્ર ભારત માટે પીવાના તથા ખેતીના પાણીનું સંચય સ્થાન હોવા છતાં હિમાલયના ગામડાઓએ આધુનિક શિક્ષણ, ટેકનોલોજી અને દવાઓનો પોતાનો હિસ્સો પ્રાપ્ત કર્યો નથી. ભારતીય આયોજકો આ મહત્વના સ્ત્રોત પર ખૂબ જ ભાર ન મૂકવામાં ડહાપણ વગરના છે. જો કે હિમાલયના રહેવાસીઓ વસ્તુઓ જેમ જ તેમજ રહે તેવું વધારે પસંદ કરે છે. અમને શોષણ કર્યા વગર એકલા રહેવા દો, બસ માત્ર આભારી રહો અને દૂરથી અમને આદર આપો. આ શબ્દો મેં હિમાલયના ઘણા ગ્રામવાસીઓ પાસેથી સાંભળ્યા છે. આ ગામડાઓના અર્થતંત્રને નજીકના પગથિયા વાળા ખેતરો વડે ટેકો પૂરો પાડે છે, જ્યાં જવ, ઘઉં તથા મસૂર ઉગાડાય છે. ઢોર ડાંખરમાં ભેંસો, ઘેટાઓ, ગાય, બળદ, ઘોડા તથા બકરીઓનો સમાવેશ થાય છે. પંજાબ અને કાશ્મીરના હિમાલયમાં, કુમાઉ અને ગઢવાલના હિમાલયમાં તથા નેપાળ અને સિક્કિમના હિમાલયમાં રહેતા ગ્રામવાસીઓમાં ઘણી સમાન લાક્ષણિકતાઓ હોય છે. તેઓ ગરીબ પરંતુ પ્રામાણિક હોય છે. તેઓ ચોરી કે ઝઘડો કરતા નથી. ઊંચા પર્વતોમાં, ગામોમાં કોઈ પોતાના ઘરોને તાળું દેતા નથી. તાળાની જરૂર જ નથી, ત્યાં યાત્રાના સ્થળો છે. જો તમે ઊંચા પર્વતોમાં આવેલ એક પવિત્ર સ્થાને જાઓ અને રસ્તામાં તમારું પાકીટ પડી જાય તો જ્યારે તમે અઠવાડિયાઓ પછી પાછા આવો ત્યારે હજી તે ત્યાં જ હશે. કોઈ એને અડશે નહીં. પરવાનગી વગર બીજાની વસ્તુને અડવું તેને તેઓ અપમાનજનક ગણે છે. શા માટે આપણે બીજાની વસ્તુઓની જરૂર હોવી જોઈએ? તેઓ પૂછશે. કોઈ લોભ નથી, કારણ કે એમની જરૂરિયાતો ઓછી છે. તેઓ ભૌતિક બાબતોની ઘેલછાથી પીડાતા નથી. ગ્રામવાસીઓ માત્ર મીઠું અને એમના દીવા સળગાવવા માટેના તેલ પૂરતા મેદાનો પર આધારિત છે. લોકોની સાદી, પ્રામાણિક અને સૌમ્ય નમ્ર ટેવોને કારણે આ ગ્રામ સમાજો દુનિયાના મોટા ભાગના બીજા સમાજો કરતા ઓછા ભ્રષ્ટ છે. ત્યાંની જિંદગી શાંતિ ભરી અને સરળ છે અને કોઈને પણ કેવી રીતે ધિક્કારાય તે લોકો જાણતા નથી. તેઓ ધિક્કારને સમજતા નથી. આ લોકો નીચે મેદાનોમાં આવતા ઈચ્છતા નથી. જ્યારે તેઓ પહાડો છોડીને નીચે આવે છે ત્યારે તેમને મેદાનના આજુબાજુના લોકોની ઘણી યુક્તિઓ, રમતો તથા ઢોંગોમાં સુવિધાજનક નથી લાગતી. જો કે આધુનિક સંસ્કૃતિથી ખૂબ પ્રભાવિત થતા છતાં પર્વતીય ક્ષેત્રોમાં ખોટું બોલવાનું, ચોરી કરવાનું ઘણું વધારે વારંવાર થવાનું હવે શરૂ થઈ ગયું છે. આધુનિક સમાજ આગળ વધેલો અને સંસ્કૃત ગણાય છે, પરંતુ તે વાસ્તવિક નથી. તે સંવર્ધિત ખોટા મોતી જેવા સંસ્કારી છે. આજે સાચા મોતીનું મૂલ્ય બહુ થોડા કરી શકે છે. આધુનિક માનવે તેની જાતને તથા તેનો માનવ સ્વભાવને ફરી ફરીને સંસ્કારી બનાવીને કુદરત તથા વાસ્તવિકતા સાથેનો સંપર્ક ગુમાવીને નબળી પાડી દીધી છે. આધુનિક સંસ્કૃતિમાં આપણે બીજા સાથે દેખાડો કરવા માટે જીવીએ છીએ, બીજાની સેવા કરવા માટે નહીં. પરંતુ જો તમે પહાડોમાં જાઓ તો તમે ગમે તે હો, તેઓ તમને પહેલી વસ્તુઓ પૂછશે કે તમે જમ્યા, તમારી પાસે રહેવા માટે સ્થળ છે, તમે મિત્ર હો કે અજાણ્યા, દરેક વ્યક્તિ તમને આ વસ્તુઓ પૂછશે. ગઢવાલ તથા કુમાઉ પર્વતોના લોકો બુદ્ધિશાળી, સંસ્કારીને આતિથ્ય સત્કારની ભાવના વાળા હોય છે. કાંગરા વેલીની કળા તથા ગઢવાલની કળા તેમના પેન તથા રંગોના અજોડ કામ માટે પ્રખ્યાત છે. આમાંના કેટલાક પર્વતીય સમુદાયોમાં શિક્ષણ ભારતના બીજા ભાગો કરતા વધારે સારું છે. જુદા જુદા લોક સમુદાયોના પૂજારીઓ તાંત્રિક વિદ્યા સાથે જોડાયેલ મળેલી જ્યોતિષ શાસ્ત્ર વિશે એટલું બધું જાણે છે કે કેટલીક વખત મેદાનમાંથી આવેલા મુસાફરોને આશ્ચર્ય પમાડે છે. અહીંના લોકો પ્રકૃતિની સાથે રહીને સાદી જિંદગી જીવે છે. તેઓ લાકડાના સુંદર મકાનોમાં રહે છે અને પોતાના કપડાં વણી લે છે. સાંજે તેઓ મંત્રઘોષ કરવા માટે એકઠા થાય છે અને સુમધુર સંગીતમાં એમના લોકગીતો ગાય છે. તેઓ ટોળે વળીને નૃત્ય કરે છે અને લોકગીતો ગાય છે જે સંવાદી અને હલાવી દે તેવા હોય છે. પહાડી ઢોલ વાદકો ઉત્તમ છે અને વાંસળી તથા મોઢેથી વગાડવાના તંતુ વાદ્યનો ભરવાડો તથા શાળાના બાળકો વડે ઉપયોગ કરાય છે.
છોકરીઓ અને છોકરાઓ તેમના પશુઓ માટે ઘાસ લેવા તથા બળતણ માટે લાકડા વીણવા પહાડોમાં જતા હોવાથી તેઓ આપોઆપ કવિતાઓ રચે છે તથા ગાય છે. હોકી અને સોકર રમીને બાળકો પોતાની રીતે જીવન માણે છે. વાલીઓ તથા વડીલો માટે આદર એ હિમાલયની સંસ્કૃતિનું આગલું પડતું લક્ષણ છે. 4,000 થી 6,000 ફૂટની ઊંચાઈએ ઉગતા મોટા ભાગના વૃક્ષો વિવિધ પ્રકારના ઓક, પાઇન તથા દેવદારના વૃક્ષો છે. ઊંચા પહાડોમાં ભોજપત્ર ઉગે છે અને તેની છાલ કાગળ પૂરા પાડે છે, જેનો ગ્રામવાસીઓ તેમના અનુભવો નોંધવા માટે, તેમની પૂજાની પદ્ધતિઓ અને ઔષધિયાના ઉપયોગો નોંધવા માટે ઉપયોગ કરે છે. દરેક ગ્રામવાસી ઔષધિયા વિશે કંઈક જાણે છે, જે દૈનિક જીવનમાં ઘણી રીતે ઉપયોગી હોય છે. કશ્મીરથી લઈને પંજાબ, નેપાળ તથા સિક્કિમ સુધીના બધા ગામોની ભારતીય લશ્કર માટે મજબૂત અને તંદુરસ્ત સૈનિકો પૂરા પાડવાની પ્રતિષ્ઠા છે. લોકોના જીવનકાળ આયુષ્ય મોટે ભાગે 100 વર્ષથી ઉપરનો છે. હિમાલયનો જે લોક સમુદાય પાકિસ્તાનના પર્વતોમાં રહે છે તે હુંજા કહેવાય છે. તેઓ માંસ ખાય છે, પરંતુ જે સમુદાય ભારતીય ભાગમાં રહે છે હંસ કહેવાય છે અને તે શાકાહારી હોય છે. હામસા એટલે હંસ અને ભારતીય પૌરાણિક કથામાં તે એક વારંવાર આવતું પ્રતીક છે. હંસમાં નીર ક્ષીરના મિશ્રણમાંથી ક્ષીર અર્થાત દૂધ છૂટું પાડીને પીવાની શક્તિ હોવાનું કહેવાય છે. તેવી જ રીતે આ દુનિયા પણ બે વસ્તુનું મિશ્રણ છે, સારું અને ખરાબ. ડાયા માણસો સારું પસંદ કરે છે અને લે છે અને ખરાબ છોડી દે છે. આ સમગ્ર પર્વતોમાં શક્તિની પૂજા ધ્યાન ખેંચે તેવી છે અને દરેક ગામમાં ઓછામાં ઓછું એક અથવા બે મંદિર છે. જોકે સાધુઓ મુસાફરી કરે છે અને ગ્રામવાસીઓની માફક સમુદાયો બનાવતા નથી. ગ્રામવાસીઓ જ્ઞાની પુરુષો સાથે ખૂબ સારું વર્તન કરે છે અને એમને મફત ભોજન તથા આશ્રય આપે છે. તેઓ દેશ અને દુનિયાના જુદા જુદા ભાગો તથા સંસ્કૃતિમાંથી આવે છે અને ગુફાઓમાં વૃક્ષ નીચે અથવા નાની ઝૂંપડીઓમાં રહે છે. આ રહેઠાણો મંદિર ગણાય છે અને તે ગામની બહાર આવેલા હોય છે. ત્યાં ઓછામાં ઓછો એક અને ક્યારેક કેટલાક ડાયા અર્થાત જ્ઞાની પુરુષો રહે છે, જેમની જરૂરિયાતો ગ્રામવાસીઓ વડે સંભાળાય છે. જ્યારે કોઈ ભટકતો સંન્યાસી, યોગી અથવા જ્ઞાની પુરુષ આવી ચડે ત્યારે ગ્રામવાસીઓ તેમની પાસે જે પણ ખાવાનું હોય તે છૂટથી આપે છે. તે મને મહેમાનોની આગતા સ્વાગતા કરવાનું ગમે છે અને તેમની સાથે સહેલાઈથી મૈત્રી સ્થાપી દે છે. મેં આખા હિમાલયમાં પ્રવાસ કર્યો ત્યારે મને ગ્રામવાસીઓ સાથે કે અહીં ત્યાં સ્થિર રહેલા અધિકારીઓ સાથે રહેવાનું ન ગમ્યું, પરંતુ મેં આશ્રમોમાં, ગુફાઓમાં તથા આ જ્ઞાની પુરુષોની ઝૂંપડીઓમાં રહેવાનું વધુ પસંદ કર્યું. હિમાલય તેની કોઈ પણ બાજુએ આવેલા દેશો માટે સાંસ્કૃતિક રીતે અડચણરૂપ નથી અને કોઈ પણ પ્રકારનો અવરોધ ઉભો કરતા નથી. આ પર્વતોમાં સેંકડો સમુદાયો તથા રાષ્ટ્રીયતાઓ છે, જેઓ તેમની જીવન પદ્ધતિમાં વિલક્ષણતા માટે નામાંકિત છે. તે ભારતીય, તિબેટન તથા ચાઇનીઝ સંસ્કૃતિના અસામાન્ય સંગમ બનાવવામાં પરિણમે છે. હિમાલયના જુદા જુદા ભાગોમાં જુદી જુદી ભાષાઓ બોલાય છે. એક સમય હું નેપાળી, ગઢવાલી, કુમાયુની, પંજાબી તથા થોડીક તિબેટની ભાષા બોલી શકતો હતો, પરંતુ હું ક્યારેય કશ્મીરી ભાષા શીખ્યો નથી. આ પહાડી ભાષાઓનું જ્ઞાન મને સ્થાનિક આધ્યાત્મિક આગેવાનો તથા ઔષધજ્ઞો સાથે વાતચીત કરવામાં મદદરૂપ થયો. જુલાઈ મહિનો હિમાલયમાં પ્રવાસ કરવા માટે સૌથી સરળ મહિનો છે. જ્યારે બરફ તથા હિમનદીઓ પીગળતા હોય છે અને ચારે તરફ હજારો ઝરણાઓ ધસમસતા હોય છે, અકળાવી દેનારી ઠંડી નથી હોતી અને જેઓ હિમનદીઓ, હિમપ્રપાત તથા ભૂસ્ખલનના પ્રકારથી પરિચિત હોય છે તેઓ જો સાવધાન રહે તો સુવિધાપૂર્વક પ્રવાસ કરી શકે છે. હિમાલયના પર્વતોના જોખમો કાયમ હતા તેવા આજે પણ છે. હિમપ્રપાતો, ઝડપથી દોડતા ઝરણાઓ તથા નદીઓ ઉપર લટકતી કરાડો અને ઊંચા કદાવર બરફ આચ્છાદિત શિખરો કોઈ પણ મુસાફર માટે પોતાનો માર્ગ બદલવાના નથી. એટલું જ નહીં, હિમાલયના આધ્યાત્મિક વારસાએ મુસાફરોને તેમના અજાણ્યા જ્ઞાનને ખેડવા માટે ઘણા સમયથી પ્રેરિત કર્યા છે.
हजारों वर्षों पहला सैकड़ों तिबेटी अने चाइनीज प्रवासीओ भारतमांथी बुद्धने लगतुं साहित्य लई गया अने तेनो तेमनी पोतानी भाषामां अनुवाद कर्यो अने ए प्रमाणे बुद्ध भगवानना बोधनो तेमना पोताना देशोमां फैलावो कर्यो। ध ग्रेट वेहिकल ऑफ बुद्धिज्म महायान चीननी संस्कृति तथा धर्मने खूब ज समृद्ध बनावतो हिमालयनी सरहदोमांथी पहला तिबेटमां अने पछी चीनमां એમ પસાર થયું। જૈનની ધ્યાન ધરવાની ખાસિયતો આ બુદ્ધિજમના પ્રકાર છે, જે પછી જાપાનને મોકલવામાં આવેલ પ્રાચીન બોધો ભારતીય શિક્ષકો વડે અપાયા હતા, જેમણે 10 સદીઓ પહેલા તિબેટ અને ચીનનો પ્રવાસ કર્યો હતો। તાઓઇઝમ અને કન્ફ્યુશિયસ અનુયાયીઓ હિમાલયને તથા હિમાલયના શિક્ષકોને માનપૂર્વક ચાહે છે, કારણ કે તેમણે જેમણે આ પર્વતોમાં પ્રવાસ કર્યો હતો તથા રહ્યા હતા તેમની પાસેથી ઘણું જ્ઞાન મેળવ્યું છે। તાઓઇઝમ વડે ભાર મુકાયેલો નિષ્ક્રિયતાનો સિદ્ધાંત સચોટપણે ભગવદ્ ગીતામાં નિરૂપાયેલ મળી આવે છે। નિર્વાણનો ખ્યાલ જે શરૂઆતની ભારતીય ફિલોસોફીમાં સ્પષ્ટપણે હાજર છે, તેણે તિબેટ, મોંગોલિયા, ચીન અને જાપાનના બધા ધર્મોને પ્રભાવિત કર્યા છે। આજે તિબેટ એક સામ્યવાદી દેશ છે અને એવું લાગે છે કે એનું પ્રાચીન જ્ઞાન અને તેના પર આધારિત સંસ્કૃતિ ભૂંસાઈ ગયા છે, અદૃશ્ય થઈ ગયા છે। જો કે દલાઈ લામા અને તેમના મુઠ્ઠીભર અનુયાયીઓએ ભારતમાં હિમાલયના પર્વતોની તળેટીમાં દેશાંતર કરી ગયા છે। આ પર્વતો મારું રમતનું મેદાન હતા, તેઓ ફેલાયેલી વિશાળ લોન જેવા હતા, જાણે પ્રકૃતિ માતાએ અંગત રીતે તેમનું ધ્યાન રાખ્યું હોય, જેથી તેમના ખીણમાં રહેતા બાળકો ખુશ, આનંદમાં તથા જીવનના હેતુથી સજાગ રહે। આ એ જગ્યા છે જ્યાં લોકો એ સમજવા આવી શકે કે સૌથી નાનકડા ઘાસના તણખલામાંથી માંડીને સૌથી ઊંચા પર્વત શિખર સુધી જીવનમાં ક્યાંય દિલગીરીને સ્થાન નથી। મારા ગુરુદેવના માર્ગદર્શન હેઠળ હિમાલયના જ્ઞાની પુરુષો સાથેના મારા 45 વર્ષના રહેવાસ અને પ્રવાસે મને થોડા વર્ષોમાં જે અનુભવ કરાવ્યા તે સામાન્ય રીતે કોઈ પણ માટે કેટલાક જીવનકાળમાં પણ અનુભવ કરવાનું શક્ય ન હોત। હું મારા પ્રિય ગુરુની કૃપાને કારણે આમ કરી શક્યો, જેઓ હું મને પોતાને અનુભવ કરવા દેવા, પસંદ કરવા દેવા તથા મારા પોતાના માટે નિર્ણય કરવા દેવા ઈચ્છતા હતા। આ અનુભવોની શ્રેણી તથા જ્ઞાની પુરુષો સાથેનો મારો અભ્યાસ મને મારી અંદર જાગૃતિનું કેન્દ્ર મેળવવામાં તથા જાળવી રાખવામાં મદદ કરે છે। હું કેવી રીતે મોટો થયો અને મને કેવી રીતે તાલીમ અપાઈ તે વિશે મહાન જ્ઞાની પુરુષો જેમની સાથે હું રહ્યો તથા તેમણે મને જે શીખવ્યું તે વિશે હું તમને વ્યાખ્યાનો અથવા પુસ્તકો દ્વારા નહીં પરંતુ અનુભવો દ્વારા કહીશ। અહીં એકઠી કરવામાં આવેલી વાતો આમાંના કેટલાક અનુભવોની નોંધો છે। જ્યારે પણ હું દુનિયાને એક વાર્તા કહેવાની ઈચ્છા કરું છું ત્યારે મને લાગે છે કે દુનિયા પોતે જ એક વાર્તા છે। હું પ્રાર્થના કરું છું કે બીજાઓને પણ આ અનુભવોમાંથી લાભ મળે અને આથી જ હું વ્યાખ્યાન આપતો હોઉં અથવા શીખવતો હોઉં તેવી રીતે તેમના વિશે વાત કરું છું। હું હંમેશા મારા વિદ્યાર્થીઓને કહું છું, એવું શું છે જે મારું છે અને એવું શું છે જે તેમને સોંપી નથી દીધું। આ આધ્યાત્મિક વાર્તાઓમાંથી તમારા વિકાસ માટે ઉપયોગી હોય તે શીખો, તેનો અભ્યાસ કરવાનો શરૂ કરો અને જે તમારી ગ્રહણ શક્તિની બહાર હોય તેને હાલ પૂરતો વક્તા માટે છોડી દો। આ અનુભવોની યાદો મને આજે પણ જગાડી દે છે અને મને લાગે છે કે હિમાલયના પર્વતો મને પાછો બોલાવી રહ્યા છે। Thank you.